જયારે સિક્કિમ ગયો અને સિક્કિમ થી 50 કિલોમીટર આગળ નાથુલા બોર્ડર ચાઇના બોર્ડર લાગે, ચાઇના નો હિમાળો લાગે, એની જયારે મુલાકાત લીધી મારી સાથે બોરીવલી કાંદીવલી ના એસપી દત્તા સાહેબ સાથે હતા, અમે એના બ્રિગેડિયર ને મળ્યા અને એને મળ્યા પછી એક વસ્તુ એક વ્યક્તિ એમ કહેવાય કે એક સમાધિ ઉપર અમને જયારે એ બ્રિગેડિયર લઈ ગયા સાહેબ, મારા ભારત વર્ષના એક યુવાનની સમાધિ હતી, એક ફોજીની સમાધિ હતી, સાંભળજો, મારી નરી આંખે હું રામભાઈ 1.5 મહિના પહેલા જોઈને આવ્યો છું, 1968 ની અંદર એ શહીદ થયો છે, અને સાહેબ અંધશ્રદ્ધા તો ગમે ઊભી કરી શકે પણ આ દેશની સરકારને સ્વીકારવું પડે એ શ્રદ્ધા કેવડી હશે, 1968માં જે યુવાન શહીદ થયો હોય આજની તારીખમાં એનો ફૂલ પગાર હાલતો હશે, વિચાર કરજો એની કેવી ડ્યુટી હશે આજની તારીખમાં, એમ કહેવાય સરહદ ઉપર આજની તારીખમાં રોજ એની ઓફિસ સાફ કરવામાં આવે છે, એની ઓફિસ એમ કહેવાય એની ખુરશી ઉપર રૂમાલ મૂકવામાં આવે છે, અને કોઈ પણ ઓફિસર બ્રિગેડિયર હોય કે કમાન્ડો જ હોય, કોઈ આઈપીએસ ઓફિસર એમ કહેવાય એટલું ભણેલો હોય અને આવું ન સ્વીકારતો હોય તો આજની તારીખમાં એની ઓફિસમાં વગર સલામી મારે જો અંદર જાય તો ઠપાટનો ખા આજની તારીખમાં આવે છે સાહેબ, આજની તારીખે હું જોઈને આવ્યો છું, અને રોજ હાંજે સાહેબ એનો બિસ્તર પથરાય, જ્યાં એની વર્ધી મૂકવામાં આવે, રાઇફલ ભરીને મૂકવામાં આવે, બૂટ પાલિશ કરીને મૂકવામાં આવે, બિસ્લેરી બોટલ મૂકવામાં આવે, અને સવારમાં તમે જુઓ ને તો શર્ટને જેમ ઇન કર્યું એની કડકસલી પડી જાય ને એવી કડકસલી પડી ગઈ હોય, અને પથારી જુઓ તો તમને એમ લાગે કોક આયલી ઊભો થયો હોય, પરિસ્થિતિ થઈ હોય પથારીની, એ પથારીની એ પરિસ્થિતિ થઈ જાય, બિસ્લેરીમાં પાણી ઓછા થઈ જાય સાહેબ બોટલમાં, અને દર મહિને પગાર વખતે રજિસ્ટરમાં સહી થાય છે, આ સરકારને સ્વીકારવું પડે, અને હું ગૌરવ લઉં છું કે મારા દેશનો યુવાન પોતાના ખોળિયા ઉકી દીધા પછી, પોતાના એમ કહેવાય દેહનો ત્યાગ કર્યા પછી, એના આત્મા દેશના હિમાલયના રખોપા કરતો હોય, કોના બાપની તાકાત હિન્દુસ્તાનનો વાળ વાકો થઈ શકે, આ ગૌરવ. અને આમાં ભણેલા મિત્રોને હું તમને કહું કે નેટ ઉપર ઈ સર્ચ કરજો, ઈ યુવાનનું નામ છે બાબા હરભજન સિંહ, કહેવાનો મતલબ કે એ એ એ વસ્તુ એ ઓછી ન કહેવાય, નાથુલા બોર્ડર અને એ 1968માં શહીદ થતો હોય ને આજે એને યાદ કરવો પડે, અને કાયમી માટે એને એને એ કોઈ ન્યા કોઈ બીજાએ કોઈ દેરું કરી નાખ્યું ને વાત ફેલાવી દીધું નહીં, આર્મીના માણસો જ એની પૂજા કરે છે, ત્યાં કાયદેસર ડ્યુટી લાગે છે, અને રાત્રે જેની ડ્યુટી હોય ને સાહેબ ઝોલો આવી જાય તો એ ફોજી ને ઠપાટ તો આવે કે હું તો હું અહીંયા, આ દેશની ખુમારી છે, આ દેશના રત્નો છે, આ મેં કીધું.